सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, आप सौने स्वातंत्र पर्वनी हार्दिक शुभकामनाओ। आजे आपणे आजादीनुं 68મું वर्ष उजवी रह्या छीए, त्यारे आवो आपणे सौ साथे मळी आपणा राष्ट्रने महासत्ता तरफ लई जईए। तो हवे जोईए स्थानिक समाचार। 68મા स्वातंत्र पर्वनी पूर्व संध्याए भारतीय जनता युवा मोर्चा द्वारा मशाल रेलीनुं आयोजन करायुं। 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર, આપણી આઝાદીને આજે 67 વર્ષ પૂરા થયા, જે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે। ભુજમાં ગઈકાલે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 68મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જાહેર માર્ગ ઉપર એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલીનો ઉદ્દેશ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો હતો। 68મા સ્વતંત્ર દિવસના પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અખંડ ભારતીય સ્મૃતિ દિન દિવસે મા ભારતીનું પૂજન કરી અને લોક જાગૃતિ માટે યુવા મોરચા દ્વારા આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વતન હમારા મિશાલ મોહબ્બત કી તોડતા હૈ દીવાર નફરત કી મેરી ખુશ નસીબી મિલી જિંદગી ઇસ ચમન મે ભૂલા ના સકે કોઈ ઇશ્કી ખુશ્બુ સાતો જન્મ મે શુભેચ્છક જાડેજા રણછોડજી વિજય રાજજી સરપંચ શ્રી પ્રજાઉ તાલુકો અબડાસા ઉપ સરપંચ ભારતસિંહ લાખુભા જાડેજા તલાટી કૌશિક જોશી હેતલબા મહેન્દ્રસિંહ જાડેજા સરપંચ બીટીઆરી તાલુકો અબડાસા ઉપ સરપંચ મંગલ ગોવિંદ મહેશ્વરી તલાટી હર્ષદ ચૌધરી સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન દોલુભા જાડેજા। વતન હમારા યુ ના છોડ પાએ કોઈ હોસલા હમારા યુ ના તોડ પાએ કોઈ દિલ હમારા એક હૈ જાન હિન્દુસ્તાન હમારા હૈ હમ ઇશ્કી હૈ સાથ શુભેચ્છક ફાતમાબાઈ મુબારક જત સરપંચ ચરોપડી મોટી તાલુકો અબડાસા ઉપ સરપંચ સિદ્દીક અહમદ મહેન્દ્રસિંહ સરદારસિંહ જાડેજા સરપંચ શ્રી વિંડ તાલુકો માંડવી ઉપ સરપંચ દેવરાજ વાલજી માતંગ તલાટી શ્યામ માણેક જેલવા ન્યાય સમિતિના ચેરમેન રવુભા દેસલજી જાડેજા ભાવનાબેન માવજી ડુંગરખિયા સરપંચ માપર તાલુકો માંડવી ઉપ સરપંચ માવજી ડુંગરખિયા તલાટી અંજનાબેન જે વૈષ્ણવ ચેરમેન માવજી ડુંગરખિયા। આજે દેશભરમાં 68મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે માંડવી તાલુકા મથકે કરવામાં આવી હતી। કચ્છ કલેક્ટર અને પશ્ચિમ કચ્છના એસપીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સવારના 9 કલાકે માંડવીના જીટી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર મહેન્દ્ર પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। મેરા રંગ દે બસંતી ચોલા મેરા રંગ દે બસંતી ચોલા રંગ દે બસંતી ચોલા માય રંગ દે બસંતી ચોલા। આ સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે માંડવીની જનતા પણ ઉત્સાહ ભેર જોડાઈ હતી। આ ઉજવણી પ્રસંગે કલેક્ટર શ્રીએ ઉદ્બોધન આપ્યું હતું અને કચ્છવાસીઓને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી હતી। આજે કચ્છ જિલ્લાનો 68મો સ્વતંત્રતા પર્વ માંડવી ખાતે યોજાયો, ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં અને ઘણી મોટી સંખ્યાની હાજરીમાં બહુ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો। હું અપેક્ષા રાખું કે આગામી વર્ષ કચ્છ માટે ખૂબ જ વિકાસનું વર્ષ હોય, ખૂબ જ સારા સમાચારોનું વર્ષ હોય અને પ્રગતિનું વર્ષ હોય। કચ્છની પ્રજાને તો મારો સંદેશ છે કે આજ તો
स्वतंत्रता पर्व छे, आपने खूब खूब शुभकामनाओं आपू छू अने अभिनंदन आपू छू। साथे साथे खमीरवंती प्रजा छे, सरकारनी साथे अमारा वहीवटी तंत्रनी साथे खबर खबर मिलावी अने आपणे कच्छना छेवाड़ामां छेवाड़ाना जे मानवी छे एना आंसू लूसवानुं काम करीशुं। આ ઉદબોધનમાં કલેક્ટરે મહિલા સશક્તિકરણ, સ્વરક્ષણ, શૌચાલય તેમજ વિકાસના કાર્યોની ચર્ચા કરી હતી અને ગડુલી સાંતલપુર રોડ તેમજ નર્મદા કેનાલની સાયફનની શરૂઆતથી કચ્છને જલ્દીથી નર્મદાનું પાણી ઉપલબ્ધ થશે તેવી વાત પણ કરી હતી। ઘણી સરકારી યોજનાઓ જાહેર કરી છે, ખાસ કરીને ગુજરાત સરકારના બજેટમાં જ્યારે જેન્ડર બજેટ રજૂ થયું છે ત્યારે 48,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મહિલાઓ અને કિશોરીઓના વિકાસ માટે વપરાવવાની છે। ઘણી જગ્યાએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની યોજનાઓ છે કે જ્યાં લોક સહયોગથી લોકો આગળ વધે, અને લોક સહયોગ એટલા માટે માગવામાં આવે છે કે સરકાર પાસે પૈસા નથી એવું નહીં, પણ લોકોનો સહયોગ હોય તો જનતા પોતે પોતાની યોજના સમજે છે અને એની માલિકી ઓનરશીપ પ્રજાની હોય છે અને એનો સારા પરિણામ હંમેશા મળતા હોય છે। એટલે જ્યારે પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રી આપણને મળ્યા છે ત્યારે સમાજનો જે 50% વર્ગ છે મહિલાઓનો એ પણ વિકાસમાં સાથે જોડાય તો જ આપણે સર્વાંગી અને સંપૂર્ણ વિકાસ કરી શકીશું। ઉદબોધન બાદ કલેક્ટરે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અભિવાદન કર્યું હતું। શ્રી રાણા હરેશચંદ્ર છગનલાલ તથા મોહનલાલ તુલસીભાઈ સોલંકીનું સન્માન કચ્છ કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે રાજ્ય સરકાર અને જીવીકે ઈએમઆરઆઈના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાને વધુ એક ખિલખિલાટ વાહનને પણ કલેક્ટરના વરદ હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી। આ વાહનને ભુજની જનરલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે। આ વાહનને એમ્બ્યુલન્સનું સ્વરૂપ આપવામાં નથી આવ્યું, આ વાહનને કલરફુલ રંગથી રંગવામાં આવ્યું છે। જ્યારે ડિલિવરી પછી આ વાહન માતા અને બાળકને ઘરે મૂકવા જાય છે ત્યારે વાહનમાં સાયરનની જગ્યાએ બાળકના હસવાનો અવાજ આવે છે તેમજ સુખડી પણ આપવામાં આવે છે। વતન હમારા વિશાલ મોહબ્બત કી તોડતા હૈ દીવાર નફરત કી મેરી ખુશ નસીબી મિલી જિંદગી ઇસ ચમન મેં ભૂલા ના સકે કોઈ ઇશ્કી ખુશ્બુ સાતો જન્મ મેં। શુભેચ્છક મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા, સરપંચ આરીખાણા, તાલુકો અબડાસા, ઉપસરપંચ અબડા મુસા ઇસ્માઇલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો લાલજી કલ્યાણજી ભાનુશાલી, સરપંચ નરેડી જૂથ ગ્રામ પંચાયત, તાલુકો અબડાસા, કટુઆ ખમુ મંગલ, સરપંચ ડુમરા, તાલુકો અબડાસા, ઉપસરપંચ સુમરા ઓસમાન ગની, હાજી કાસમ, તલાટી બી કે પ્રજાપતિ, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન કરમશી દાદા। વતન હમારા યુના છોડ પાએ કોઈ હોસલા હમારા યુના તોડ પાએ કોઈ દિલ હમારા એક હૈ જાન હિન્દુસ્તાન હમારા હૈ હમ ઇશ્કી હૈ સાન। શુભેચ્છક અબ્દુલ કરીમ સાલેમ અહમદ સુમરા, સરપંચ શ્રી સુત્રી, તાલુકો અબડાસા, ઉપસરપંચ જુવાનસિંહ ચાવડા, તલાટી રજાકભાઈ સુમરા તથા તમામ સદસ્યશ્રીઓ જુવાનસિંહ ગાબુભા જાડેજા, સરપંચ નવાવાસ, તાલુકો નખત્રાણા, ઉપસરપંચ નૂર મહમદ હારૂન બિંજારા, તલાટી હાસમભાઈ લંગા, ચેરમેન શ્યામજીભાઈ મહેશ્વરી, હાજરાભાઈ હાસમ કેર, સરપંચ છેરનાની, તાલુકો લખપત, ઉપસરપંચ અભયરાજ રાઠોડ, તલાટી ડાભી સાહેબ તથા તમામ સભ્ય। માંડવી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે આ કાર્યક્રમમાં મોટાભાગના રાજકીય લોકો તથા માંડવી વિસ્તારના ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ ચાંગા સિવાય કચ્છ જિલ્લાના રાજકીય આગેવાનોની ગેરહાજરી નોંધાઈ હતી। બીજા આગેવાનો તો ઠીક, પરંતુ કચ્છી મંત્રી અને માંડવી મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા પણ કચ્છના જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વ પ્રસંગે હાજર રહી શક્યા ન હતા।
जो आ उजवणी प्रसंगे कोई मंत्री हाजर रह्या होय तो कदाच कच्छने 15 ऑगस्टना रोज नवी योजनानी जाहेरात थई शकी होत। परंतु आ वखते 15 ऑगस्टना रोज कच्छ माटे नवी कोईपण जाहेरात करवामां नथी आवी अने जे जाहेरातो आजे करवामां आवी ते बधी भूतकाळनी छे, जेमां गडोली सांतलपुर हाईवेनी वात होय के पछी कच्छना नर्मदा केनालनी वात होय, आ तमाम जाहेरातो अगाउ थई चूकी हती। तो आ तरफ तंत्रने कदाच वरसादनी बीक हती एटले आ स्वातंत्र पर्वनी उजवणी माटे डोम मंडप बांधाव्या हता। परंतु आ डोमनु भाड़ू केटलू हतू खबर छे? अंदाजे 25 लाख रुपया। हाँ, 25 लाख रुपया। आ उजवणीनो खर्चो कुल 80 लाख ने आंबी जाय तेवी विगतो पण सूत्रो पासेथी मळी रही छे। खरेखर शुं 80 लाखनो खर्चो करवानी तंत्रने जरूर हती ते पण प्रश्न ज छे। बीजी तरफ आ उजवणी प्रसंगे मांडवीना जीटी ग्राउंड खाते प्राथमिक सुविधानो अभाव रह्यो हतो, पीवाना पाणीनो अभाव रह्यो हतो, तपता तापनी वच्चे स्कूलना विद्यार्थीओ पाणी वगर तरस्या हता। वतन हमारा यू ना छोड़ पाए कोई, हौसला हमारा यू ना तोड़ पाए कोई, दिल हमारा एक है जान, हिंदुस्तान हमारा है, हम इश्की है सान। शुभेच्छक रणजीत सिंह अगरसंग जाडेजा, प्रमुख ब्लैक ट्रैप एसोसिएशन नानी तुमड़ी तालुको मुंद्रा कच्छ। ममुभाई रबारी, मोमाई ट्रेड कैरियर तालुको मुंद्रा। गजेंद्र सिंह मंगूभा जाडेजा, सरपंच श्री टोडा तालुको मुंद्रा। उप सरपंच चंद्र सिंह महेंद्र सिंह जाडेजा तलाटी तरुणाबेन प्रजापति, सामान्य न्याय समिति ना चेयरमैन देवशी भाई बाबू भाई महेश्वरी। वतन हमारा मिशाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्की खुशबू सातो जन्म में। शुभेच्छक गजुभा बिमजी भाई जाडेजा, सरपंच श्री नवीनार तालुको मुंद्रा। उप सरपंच सलीम उमर वागेर तलाटी अजय सिंह जाडेजा, सामान्य न्याय समिति ना चेयरमैन करशन भाई पुंजा भाई थारू। जाडेजा सुल्तान सिंह माधुभा, गणेश माइंस गाम पुंडी। दोरडो ग्राम पंचायत सरपंच श्री मिया हुसैन गुलबेग मुतवा, दोरडो तालुको भूज। આજે માંડવી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માંડવીની હાઈસ્કૂલના 487 જેટલા બાળકો જોડાયા હતા। હવે નજર કરીએ આ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ડોક શો પર। वतन हमारा यू ना छोड़ पाए कोई, हौसला हमारा यू ना तोड़ पाए कोई, दिल हमारा एक है
एक है जान, हिंदुस्तान हमारा है, हम इश्की है साथ। शुभेच्छक। बरचाव तालुका पंचायत शुभेच्छक श्री धर्मेंद्र सिंह बी जाडेजा, प्रमुख श्री बरचाव तालुका पंचायत श्री छगनलाल केवड़दास कारेट, चेयरमैन श्री सामाजिक न्याय समिति बरचाव तालुका पंचायत श्री सौजी भाई बेरा भाई चावड़ा, उप प्रमुख श्री भरचाऊ तालुका पंचायत श्री राजा भाई रामजी भाई चामरिया, चेयरमैन श्री कारोबारी समिति भरचाऊ तालुका पंचायत श्री बी एस वसाला, तालुका विकास अधिकारी श्री भरचाऊ तालुका पंचायत श्रीमती डाईबेन रमेश भाई चावड़ा सभ्य श्री, श्री अमरा भाई रवा भाई वागेला सभ्य श्री, श्रीमती पार्वतीबेन मोहनलाल गामोट सभ्य श्री, श्रीमती हीरुबेन हीराभाई माता सभ्य श्री, श्री भीमा भाई अजाभाई बाड़ा सभ्य श्री, श्रीमती अमीबेन मादेवा भाई चावड़ा सभ्य श्री, श्री अंबाराम जेराम भाई गजेरा सभ्य श्री, श्री रामजी भाई जूठा भाई वाविया सभ्य श्री तथा तमाम सदस्य श्रीओ तथा स्टाफगण। भूज खाते आज कांग्रेस कार्यालय पर कांग्रेसी कार्यकरो अने पदाधिकारीओनी हाजरी में सादगीपूर्ण रीते ध्वजवंदन कार्यक्रम उजवामां आव्यो हतो। पाटनगर भूज खाते आवेला जिल्ला कांग्रेस कार्यालय पर जिल्ला कांग्रेसना कार्यकरो द्वारा परंपरागत रीते ध्वजवंदन कार्यक्रम योजवामां आव्यो हतो। गांधी टोपीमां सज्ज कार्यकरो द्वारा राष्ट्रगीत साथे ध्वजवंदन करी देश तरफनी पवित्र फरज अदा करी हती। इतिहास अने आजादीना स्मरणों याद करी पक्षना सुवर्ण कार्डने वागोड़ता कांग्रेसी शासनने बेहतर गणाव्यु हतु अने भाजप सरकारनी टीका करता लोकोने जागृत थवा जणाव्यु हतु। आजे 15 ऑगस्ट स्वातंत्र दिवसना रोज कांग्रेस कार्यालयमां रूटीन मुजब दर वर्षे जे रीते ध्वजवंदनो कार्यक्रम राखवामां आवे छे ए रीतनो कार्यक्रम राखवामां आव्यो हतो अने आजे आ प्रसंगे कच्छना लोकोने अने कच्छनी आम प्रजाने 15 ऑगस्टना स्वतंत्र दिवसनी खूब खूब शुभेच्छाओ पाठवुं छुं। मात्र बे छांटा वरसाद पड़े अने जे जग्याए अछत तो जाहेर न ज करी पण जे जग्याए थोड़ा ढोरवाड़ा ज्यां घास तो आपता ज नहोता पण धारो ढोरवाड़ा हता ए पण बंद कर दीधा। एना विरुद्धमां कोंग्रेसना कार्यकरो गामडे गामडे जाय अने वोर्ड वाइज જઈ અને જે લોકોની પીડા છે એ પીડાની રજૂઆતો કરી વહીવટી તંત્રમાંથી ઉકેલી અને એ લોકોની પીડા દૂર કરે પ્રશ્નો ઉકેલીને એવો એક કાર્યકરોને અનુરોધ કર્યો છે। વતન હમારા વિશાલ મોહબ્બત કી તોડતા હૈ દીવાર નફરત કી મેરી ખુશ નસીબી મિલી જિંદગી ઇસ ચમન મેં भूला ना सके कोई इश्की खुशबू सातो जन्म में। शुभेच्छक। रापर तालुका पंचायत शुभेच्छक गंगाबेन कांजीभाई गोहिल, प्रमुख श्री पुंजाभाई गेलाभाई चौधरी, उप प्रमुख राजूभा बहादुर सिंह जाडेजा, कारोबारी चेयरमैन गाबाभाई हीराभाई गोहिल, चेयरमैन सामाजिक न्याय समिति अल्लारखा ओसमण रावमा, शासक पक्षना नेता डीजे चावड़ा, तालुका विकास अधिकारी तथा तमाम सदस्य श्रीओ अने कर्मचारी गण, श्री ताराचंद भाई छेड़ा, राज्य मंत्री श्री मीठा उद्योग अने गौ संवर्धन, धारासभ्य श्री मांडवी मुंद्रा मत विस्तार। जिंदाल शो लिमिटेड मां उमंग भेर स्वातंत्र दिन उजवायो। समग्र देश नी साथे आजे कच्छना उद्योग गृहो मां पण ध्वज वंदन नो कार्यक्रम योजायो हतो। મુંદ્રા તાલુકાના સમાગોગા ગામે આવેલ જિંદાલ સો લિમિટેડના સંચાલકો અને કામદારોએ ધ્વજવંદન કર્યું હતું। ઉપસ્થિત બાળકો દ્વારા દેશભક્તિના ગીતો સાથે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કર્મચારીઓ સાથે મહાનુભાવો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દેશભક્તિ સાથે આજના દિવસની શુભેચ્છા પાઠવી હતી। पराक्रम सिंह सरविया जिंदाल सो लिमिटेड की तरफ से सभी कच्छवासियों को और सभी देशवासियों को 15 अगस्त का धन्यवाद अदा करता हूँ। बस सामान्य आज तो कुछ वातावरण के हिसाब से छोटा मोटा प्रोग्राम रखा था, ध्वजवंदन का कार्यक्रम था। मेरा धर्मा तू,
वतन हमारा यूं ना छोड़ पाए कोई, हौसला हमारा यूं ना तोड़ पाए कोई, दिल हमारा एक है जान, हिंदुस्तान हमारा है, हम इश्की है साथ। शुभेच्छक श्री त्रिकम भाई बी छांगा, प्रमुख श्री श्रीमती छायाबेन बी गढ़वी, उप प्रमुख श्री श्री अरविंद भाई एल पिंडोड़िया, कारोबारी चेयरमैन श्री आर जी भालारा, जिला विकास अधिकारी अने तमाम जिला पंचायत ना चेयरमैन श्रीओ अने सदस्य श्रीओ, भूज कच्छ श्री पंकज भाई मेहता, धारासभ्य श्री रापर, प्रमुख श्री कच्छ जिला भाजप, जिंदाल सौ लिमिटेड आईपीयू समागोगा नाना कपाया एंड परागपुर, मैन्युफैक्चरर ऑफ डीएल पाइप्स एंड सौ पाइप्स। हिंदुओं ना पवित्र श्रावण मास दरमियान मंदिरों नी आसपास साफ सफाई ना बदले गटर ना गंदा पानी ना खाबूचिया पार करी भवसागर पार करावानी प्रार्थना करता भक्तजनों त्रास भोगवी रह्या छे। પાણીના ખાબોચિયા અને ગંદકીના ઢગલાઓ દ્વારા ઘેરાયેલા મંદિરોમાંથી આવતા મંત્રચાર અને ભજનોના અવાજ કરતા મેલેરિયા, વાયવેક્ષ, બર્ડ ફ્લુ અને ઇબોલા જેવા તાવના અવાજો વધુ આવે છે। ધર્મ આધારિત મતદાનની રાજનીતિ બાદ ધર્મસ્થાનોની ઉપેક્ષા અને મતદારો, નાગરિકો અને ભક્તજનોની વ્યથા નગર સેવા સદનના સભ્યો પણ નથી સાંભળતા ત્યારે રામ ભરોસે ચાલતા તંત્રની વાત કરતા સફાઈની અરજ તો કરી પણ હવે તો હરી કરે તે ખરી। મારું નામ છે કલ્પેશ ભટ્ટ, મારી અહીંયા સીડીની દુકાન છે અંજલી ટાવર નીચે રામેશ્વર મંદિર વાળી ગલીમાં। ત્યાં છેલ્લા 3-4 વર્ષથી ગટરનું પાણી નાણાવટી હોસ્પિટલથી આખા રોડ તરફ આવે છે અને આજે શ્રાવણ મહિનો ચાલે છે છતાંય કોઈ અહીંયા તંત્ર આવતું નથી। અહીંયાના કાઉન્સિલર એક દેવરાજભાઈ છે, એ આવે છે ક્યારેક ક્યારેક, બાકી બીજા બે કાઉન્સિલર કોણ છે કોઈ દેખાતા જ નથી। મારું નામ પરેશ જોશી છે, હું 2005 થી નિયમિત દર્શન કરવા અહીંયા આવું છું અને દર વર્ષે શ્રાવણ મહિનામાં હું તો દરરોજ નિયમિત જ આજે વર્ષોથી મારું રોજનું અહીંયા નિયમ છે દર્શન કરવા આવું છું, પણ ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન અહીંયા આ ગટર જે ઉભરાય છે એની એટલી પારાવાર સમસ્યા છે કે વાત ન પૂછો। એટલે હું અવારનવાર અહીંયાથી દર્શન કરવા આવું છું અને શ્રાવણ મહિનો હિન્દુનો મહત્વ છે કે શંકર ભગવાનના શિવજીના કોઈ પણ મંદિર હોય તો આપણે દર્શન કરવા જઈએ તો ભાવ સુધરે, પણ અહીંયા તો આવીએ છીએ તો આપણો ભાવ બગડે છે। ગટરમાં જઈ અને પગે ચાલીને ગટરના પાણીમાંથી વહીને શિવજીના મંદિરમાં જઈએ છીએ, આ પવિત્ર કેટલો આપણો શ્રાવણ મહિનો છે અને ગટર વહેતી હોય 24 કલાક, ને આ નગરપાલિકાનો ક્યાંય પણ ધ્યાન હોય નહીં, અહીંના કોન્સિલર જે ચૂંટેલા છે અહીંયાથી દિવસમાં 10 વાર વટાવે છે, મને તો એમ લાગે છે કે અહીંના કોન્સિલર કદાચ હેલિકોપ્ટરમાં જતા હશે, ગટરનું પાણી દેખાવામાં નથી આવતો અને નગરપાલિકા સાવ ફેલ ગઈ છે। હા, મારું નામ જયેશભાઈ જોશી છે, રામેશ્વર મંદિરમાં પૂજા કરું છું। આ ગટરથી અમને દર વર્ષે આ ગટર આ શેરીની અંદર ભરાઈ જાય છે અને અમારો આ મંદિરની અંદર દર્શનાર્થી આવે છે એને બહુ જ તકલીફ પડે છે। અરવિંદજી જોશી, સમસ્યા શું છે? સમસ્યા ગટરની છે સાહેબ, આ પાણી જે ગટરનું ભરાય છે કાયમની માટે આ છે અને અમારા જે ભક્તો દર્શનો કરવા આવે છે એના ગટરમાંથી જો પાણીના પગથી અમે કોઈ પણ દર્શનો સ્વીકારતા નથી, કારણ કે ભગવાન પણ નથી સ્વીકારતો, ત્યારે માણસો ક્યાંથી સ્વીકારે। વતન હમારા વિશાલ મોહબ્બત કી તોડતા હૈ દીવાર નફરત કી, મેરી ખુશ નસીબી મિલી જિંદગી ઇસ ચમન મે, ભુલા ના સકે કોઈ ઇશ્કી ખુશ્બુ સાતો જન્મ મે। શુભેચ્છક જયમલભાઈ રબારી, ભુજ તાલુકા ચેરમેન। ભુજની જનતા માટે ભુજ હાટ ખાતે કુટીર મેળાનું આજ રોજથી પ્રારંભ કરાયો, જેમાં ગ્રાહકોને હસ્તકલા કારીગરીની તમામ આઈટમો વ્યાજબી ભાવે મળી રહેશે। ભુજની લોકપ્રિય જનતા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજહાટ ખાતે કુટીર મેળાનો શુભારંભ આજ રોજથી કરાયો છે, જેમાં ભુજની જનતાને હસ્તકલા હેન્ડીક્રાફ્ટની તમામ આઈટમો બજાર ભાવ કરતા ઓછા ભાવમાં મળી રહેશે। ભુજ હાટમાં ગુજરાતના અલગ અલગ રાજ્યના કારીગરો દ્વારા પોતાની કલાને પ્રદર્શિત કરવામાં આવે છે। ભુજના નાગરિકો સીધી ખરીદી કરીને સીધો લાભ મેળવી શકશે, સાથે સાથે કલાકારોને પણ પોતાની કલાનું સીધું વેચાણ કરી લાભ મેળવી શકશે। ભુજ હાટમાં 58 સ્ટોલ ફાળવાયા છે,
જેમાંથી 40 સ્ટોલ ભરાઈ ગયા છે, 18 સ્ટોલ બાકી છે. હસ્તકલા ક્ષેત્રના સ્ટોલ મેળવવા ઈચ્છુક લોકોએ 9909942618 પર સંપર્ક કરવો. પીએસ પરમાર, આજે ભુજ હાર્ટ તરફથી ઇન્ડેક્સી દ્વારા હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા કારીગરોનું જે પોતે તૈયાર કરેલી આઇટમોનું ઉદઘાટન કરવા વેચાણ થાય એના માટેનું ઉદઘાટન કરવામાં આવ્યું. અહીં 45 કારીગરો હાલ સ્ટોલમાં ઉપસ્થિત છે. વતન હમારા યુના છોડ પાએ કોઈ, હોસલા હમારા યુના તોડ પાએ કોઈ, દિલ હમારા એક હૈ જાન, હિન્દુસ્તાન હમારા હૈ, હમ ઇશ્કી હૈ સાન. શુભેચ્છક નિર્મળ વાડી, 100% ઓર્ગેનિક ફાર્મ, સરહદ ડેરી, નાની ખાખર દૂધ મંડળી, ખોળ, ભૂસુ તથા પશુ દવા હોલસેલ ભાવે મળશે. પ્રોપરાઇટર સીએ નરેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા, અનિલસિંહ ચતુરસિંહ જાડેજા, સીએ અશોકસિંહ ચતુરસિંહ જાડેજા, નાની ખાખર, તાલુકો માંડવી. હરિતા કલાવૃંદ દ્વારા સિટી ધ વિલેજ રિસોર્ટ ખાતે મહિલાઓ માટે ઓનલાઈન નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 67 જેટલી મહિલાઓ જોડાઈ હતી. આ નિબંધનો વિષય હતો મહિલા સશક્તિકરણ એ વાસ્તવિકતા કે ભ્રમ. આ નિબંધ સ્પર્ધા ઓનલાઈન રાખવામાં આવી હતી, જેમાં 67 જેટલી મહિલાઓ જોડાઈ હતી. આજે જ્યારે દેશમાં મહિલા સશક્તિકરણ વિશે અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે અને 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ભુજમાં મહિલા સશક્તિકરણ વિશે એક પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ખરેખર મહિલા સશક્તિકરણ એ વાસ્તવિકતા છે કે પછી ભ્રમ, તેના સંદર્ભે આજે આ ઓનલાઈન નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમની અંદર હરિતા કલાવૃંદ ટ્રસ્ટ, જેઓ હરિતા મહેતા ટ્રસ્ટ છે, અને સાથે અખિલ ભારતીય ગુજરાતી સમાજ જે સાથે જોડાઈ ને એક નિબંધ સ્પર્ધા યોજવામાં આવેલ હતી. હરિતા મહેતાએ ઓસ્ટ્રેલિયાથી આ આખી ઓનલાઈન, જે કચ્છની અંદર પ્રથમવાર છે ઓનલાઈન સ્પર્ધા, જેની અંદર આપણા ગુજરાતના 12 જિલ્લાઓએ અલગ 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 જિલ્લાઓમાંથી ને અલગ અલગ આપણા ગામોમાંથી ભાગ લીધેલ, જે 7-7 જણાને અત્યારે ઇનામ વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અખિલ ભારતીય ગુજરાતી સમાજ તથા હરિતા કલાવૃંદ દ્વારા એક કચ્છમાં પ્રથમ વખત ઓનલાઈન નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. વતન હમારા વિશાલ મોહબ્બત કી, તોડતા હૈ દીવાર નફરત કી, મેરી ખુશ નસીબી મિલી જિંદગી ઇસ ચમન મેં, ભૂલા ના સકે કોઈ ઇશ્કી ખુશ્બુ સાતો જન્મ મેં. શુભેચ્છક શુભેચ્છક માંડવી તાલુકા પંચાયત, ચંદુલાલ હિરજીભાઈ વાડિયા પ્રમુખ, કલ્યાણભાઈ કમાભાઈ ગઢવી ઉપપ્રમુખ, કાનજીભાઈ નારણભાઈ સંગાર ચેરમેન કારોબારી સમિતિ, નારણ આતુ વિંઝાણ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, પરમાર સાહેબ ટીડીઓ, ભુજ નગરપાલિકા હેમલતાબેન ગોર પ્રમુખ શ્રી, પરાક્રમસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રી, ઘનશ્યામ ઠક્કર કારોબારી ચેરમેન શ્રી, પારસ મકવાણા ચીફ ઓફિસર શ્રી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. પક્ષ વચ્ચે બોલાચાલી થતા મારામારીમાં છોડાવવા ગયેલા શખ્સને ધારિયા વડે ઘાયલ કરાયો અને શખ્સ હોસ્પિટલમાં દાખલ. પાડાના વાંકે પખાલીને ડામ જેવો તાલ રાપર ખાતે સર્જાયો. બે પક્ષ વચ્ચે બોલાચાલી થતા હેમરાજ તુલસી કોલી ઉંમર વર્ષ 30 છોડાવા જતા નાનજી ભલુ કોલી, કાણા ભલુ કોલી, દેવા ભલુ કોલીએ ભેગા મળી હેમરાજ તુલસી કોલીને ધારિયા વડે માથાના ભાગે ઈજા પહોંચાડતા ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો. વધુ વિગતો સાંભળીએ ઈજા પામનાર હેમરાજ કોલી પાસેથી. મને સાહેબ માલ માર્યો, મને ધારિયાવાડે. હકીકત સાહેબ, હું મૂકવા ગયો, બીજા ભાઈને બુકુલભાઈને મારવા આવી હતી, હું વચ્ચે મૂકવા ગયો ખેતરી, તો મારા ઉપર હુમલો કર્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.